આજના આ વિડીયોમાં આપણે રામદેવજીના લગ્ન અને સગુણાના પુત્રને રામદેવ પીરે કેવી રીતે સજીવન કર્યો એની રસપ્રદ કહાણીની વાત કરીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આગળના વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે રામાપીરે સગુણાબેનને કંકોત્રી મોકલાવી અને પઢિયાર રાવને કેવી રીતે પરચો આપ્યો, જે વિડીયોની લિંક ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે રામાપીરના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ને રણુજાના દરબારગઢમાં માતા મિનલદેએ રામદેવજીને કુમકુમ તિલક કરી આશીર્વાદ આપ્યા અને વરઘોડો નીકળ્યો. સગા સંબંધીઓ ગાડા ઉપર સવાર થઈ ગયા. એટલામાં રામાપીરે માસીના દીકરા હરભુજીને કહ્યું, ભાઈ તમે આ ગાડામાં બેસો. હરભુજીએ કહ્યું, આ ગાડાને બળદ ક્યાં જોડ્યા છે? છતાં રામદેવજીના ઈશારાથી હરભુજી ગાડામાં બેસી ગયા ને ગાડું ચાલવા લાગ્યું. આ જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આગળ રામદેવજીની વરવેલ, પાછળ લીલુડો ઘોડો, એની સાથે સાથે હરભુજીનું બળદ વગરનું ગાડું દોડવા લાગ્યું. જાન ઉમરકોટમાં આવતા નગરજનો સામયુ કરવા સીમાડે આવ્યા. બળદ વગરના ગાડાને જોઈ રામદેવજીની જય એવી ઘોષણા કરતા બધા રામદેવજીના પગમાં પડ્યા. સામયુ કર્યા બાદ જાન દરબારગઢના ઉતારે આવી. નેતલદેની સખીઓ હાથમાં રૂમાલ ઢાંકેલો થાળ લઈ આવીને બોલી, રાજકુમાર, બધા કહે છે કે તમે તો પીર છો. પીર તો મુસલમાનમાં હોય. હરભુજીએ સમજણ પાડતા કહ્યું, બહેન, મક્કાના મોટા પીરને પરચો બતાવવાથી રામદેવજી હિન્દવા પીર છે, એમ મક્કાના પીરોએ કહ્યું હતું. ત્યારે બીજી સખી બોલી, પીર પીરાઈ બતાવે તો જ અમે માનીએ. પ્રથમ આ થાળનું ભોજન તો જમો. રામદેવજીની મસ્કરી કરવા સખીઓએ મરેલી બિલાડીને થાળમાં મૂકી ઉપર રૂમાલ ઢાંક્યો હતો. રામદેવજીએ થાળને ઢાંકેલો રૂમાલ ઉચક્યો, ત્યાં તો મ્યાઉં મ્યાઉં કરી બિલાડી જીવતી થઈ ને છલાંગ મારી નાસી. નેતલદીની સખીઓ આશ્ચર્ય પામી રામદેવજીની પીરાઈ કબૂલ કરી ચરણોમાં પડી. હવે લગ્નનો સમય થયો. રામદેવજી લગ્ન મંડપમાં બેઠા. સખીઓ નેતલદેને ખૂબ શણગારીને મંડપમાં લાવી હસ્તમેળાપની વિધિ શરૂ થઈ. નેતલદે અષ્ટવંકી ને બેડોળ હોવા છતાં રામદેવજીની તેના ઉપર અમિદ્રષ્ટિ થતાં તે સ્વરૂપવાન બની ગઈ. આ કાયાપલટ જોઈ સોઢા રાજા અને પ્રજાજનો હર્ષ ઘેલા બની ગયા. આ બાજુ રણુજામાં સગુણાનો 5 વર્ષનો બાળક 2 દિવસની માંદગી ભોગવી મરણ પામ્યો. સગુણા રામદેવજીને યાદ કરી રોવા લાગી. રણુજામાં હાહાકાર વર્તાયો. સગુણાને પોતાની સાસુના વચનો યાદ આવ્યા. રામદેવજીએ બેન સગુણાનો પોકાર સાંભળ્યો ને લગ્ન મંડપમાંથી વરમાળા તોડી ઊભા થઈ ગયા ને હરભુજીને લીલુડો ઘોડો તૈયાર કરવા ગયો. સોઢા રાજા આ જોઈ સ્તબ્ધ બની ગયા અને પૂછ્યું, અમારો કંઈ વાંક ગુનો છે? રામાપીરે કહ્યું, ના, તમારો કોઈ વાંક ગુનો નથી, પરંતુ મારા બેન સગુણા રણુજામાં મને પોકાર કરે છે. તે અત્યારે દુઃખમાં લાગે છે. અમને જાન સાથે વિદાય આપો તો સારું. સોઢા રાજાએ તરત જ જાનને વિદાય આપી અને નેતલદેને વેલમાં બેસાડ્યા ને રામદેવજીની જાન રણુજાના દરવાજે આવીને ઊભી રહી. લાસા અને લક્ષ્મી રામદેવજીને પોંખવા આવ્યા ત્યારે રામદેવજીએ પૂછ્યું, સગુણાબેન કેમ ના આવ્યા? લાસાએ કહ્યું, સગુણાનો કુંવર બીમાર છે એટલે તેની સારવારમાં તે રોકાઈ છે. રામદેવજીએ કહ્યું, મારે સગુણાબેનના હાથે જ મંગળ તિલક કરાવવું છે, તેઓ જાનમાં પણ આવી શક્યા નથી. રામદેવજીના આગ્રહથી લાસા સગુણાને તેડી લાવી. રામદેવજીએ પૂછ્યું, બેન, આનંદના પ્રસંગમાં આવા જૂના વસ્ત્રો કેમ પહેર્યા છે? સગુણા રામદેવજીના પ્રશ્નનો ઉત્તર આપી શકી નહીં ને રડવા લાગી. રામદેવજીએ કહ્યું, બેન, તારું મન કેમ ઉદાસ છે? સાચું બોલ. સગુણાએ બહાનું કાઢ્યું, ભાઈ, મારા શણગાર, દાગીના અને વસ્ત્રોની પેટીની ચાવી પિંગલગઢમાં ભૂલી ગઈ છું. રામદેવજીએ કહ્યું, જૂઠું ના બોલો. તે વખતે મેં જ પેટીઓ ખોલી તમારા વસ્ત્રો જોયા હતા. મહેલમાં જઈ નવા વસ્ત્રો ધારણ કરીને આવો. સગુણા રાજમહેલમાં જઈ નવા વસ્ત્રો ધારણ કરી આવી અને આંખમાં આંસુડા સાથે રામદેવજીને મંગળ તિલક કરવા લાગી. ત્યાં રામદેવજીએ તિલક કરતા રોકીને કહ્યું, બેન, તમે શું કામ રડો છો? તમારી સાસુના કહેનને સંભાળશો નહીં. અને કહ્યું, અરે હા, ભાણિયો કેમ નથી આવ્યો? સગુણાએ કહ્યું, એની તબિયત સારી નથી, તેથી સૂઈ રહ્યો છે. રામદેવજીએ લાસાને આજ્ઞા કરી કે જઈને ભાણિયાને તેડી લાવ, મારી સાથે વરવેલમાં બેસી ગામમાં આવશે. ત્યારે સગુણાએ કહ્યું, ભાણિયો ભર નિંદ્રામાં સૂતો છે, મને મંગળ તિલક કરી લેવા દો. રામદેવજીએ જીદ પકડી કે ભાણિયા વિના તો મંગળ તિલક નહીં જ કરવા દો. આમ કહી રામદેવજીએ ભાણેજને સાદ દીધો. રામદેવજીનો સાદ મૃત્યુ પામેલા ભાણેજે સાંભળ્યો ત્યાં તો આંખો ઉઘાડી આળસ મરડીને ભાણેજ બેઠો થયો ને રામદેવજી પાસે દોડી જવા તૈયાર થયો. માતા મિનલદે અને દાસદાસીઓ આ જોઈ ઘેલા થઈ ગયા. રણુજામાં આનંદ ઉત્સવ થઈ ગયો. ભાણિયો મામા મામા કરતા આવ્યો ને મામાના પગે નમ્યો. સગુણાએ હરખથી ભાઈની આરતી ઉતારી
ને પિંગલગઢમાં જવાનું માંડી વાળી સદાયને માટે રણુજામાં રહેવાનું નક્કી કર્યું. હવે પછીના વિડીયોમાં આપણે મેવાડના દલુવાણિયાને રામાપીરે કેવી રીતે લૂંટાતો બચાવ્યો ને ચોરોને કોડ કેવી રીતે કાઢ્યા તેની વાત કરીશું. તો આ હતી કહાણી રામદેવજીના લગ્ન ને સગુણાના પુત્રને આપેલા જીવનદાનની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી વાર્તાઓ આ ચેનલ ઉપર આવતી રહે છે. જય રામાપીર. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.